नमस्ते बाळको, केटलाइजर मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय गुजराती। बाळको, आपणे जुलाई महीनाना पुस्तकमां मैं तमने लखता सादा शब्द लखता वाक्यो लखता शीखवाड्या हता। हवे बाळको, तमारे आवी एक सिंगल लाइननी नोट लेवानी छे। शुं लेवानी छे? आवी सिंगल लाइननी नोट, एक खानावाळी नोट राखवानी अने एक आवी सिंगल लाइननी नोट राखवानी छे। गुजरातीनुं होमवर्क आवे त्यारे तमारे सिंगल लाइननी नोटमां करवानुं रहेशे। ई नोटबुक आवे त्यारे, चोपड़ी आवे त्यारे चोपड़ीमां ज होमवर्क करवानुं रहेशे। बाळको, आ सिंगल लाइननी नोट तमे एक लेजो, सिंगल लाइननी नोट लेजो एटले तमे आवा शब्द आवशे, वाक्य आवशे, ते तमारे एमां लखवाना थशे। तो बाळको, आजे फरी वार आपणे ગુજરાતી વિષયમાં આપણે સાદા શબ્દો લખતા મેં તમને શીખવાડ્યું હતું ચોપડીમાં। હવે તમારે આ સિંગલ લાઇનની નોટમાં હું ફરીવાર તમને પાછું રિવિઝન કરાવું છું। ધ્યાનથી બાળકો વિડીયો જોજો, કઈ રીતે શબ્દ ટીચર બોલે છે તે તમારે જોવાના છે અને તમારે શીખવાનું, વાંચતા પણ શીખવાનું છે। તો બાળકો લખો, જો વિષય ગુજરાતી, વિષયાંક શબ્દો અને વાક્યો, શબ્દ જોઈને લખો। એમાં બાળકો પહેલો શબ્દ છે ગા, ગા। પહેલો શબ્દ છે ગા, તો તમારે અહીંયા લખવાનું છે ગા, યતીશનો ય, ગા ય। બાજુમાં પણ એવી રીતે ગને ગાનો ગા, યતીશનો ય, ગાય। શું વાંચવાનું છે? ગા ય। એવી રીતે બાળકો અહીંયા છે સસલાનો સ, બાજુમાં લીટો છે એટલે સા, અળ નળનો અળ એટલે અળા, તો સા બાળકો અહીંયા વાંચવાનું છે શાળા। શું વાંચવાનું છે? શાળા। એની બાજુમાં પણ બાળકો અહીંયા લીટી આપેલું છે, એમાં પણ આપણે લખવાનું છે શાળા। બાળકો અહીંયા છે રને રાનો રા, શું છે? રને રાનો રા, જને જાનો જા, તો શું શબ્દ વાંચવાનું? રાજા, તો તમારે અહીંયા લખવાનું છે રા, બાજુમાં જમરૂખનો જ, એની બાજુમાં લીટો, રાજા। શું શબ્દ વાંચવાનું છે? રાજા। અહીંયા પણ આપણે લખવાનું છે રમકડાનો ર, બાજુમાં લીટો, જમરૂખનો જ, બાજુમાં લીટો, રાજા। શું શબ્દ વાંચવાનું છે? રાજા। હવે બાળકો અહીંયા છે નને નાનો ના, કલમનો ક, તો શું શબ્દ વાંચશે? નાક। શું શબ્દ આવશે? નાક, તો તમારે અહીંયા લખવાનું છે ના, બાજુમાં કલમનો ક, નાક। એની બાજુમાં પણ નગારાનો ન, બાજુમાં લીટો, કલમનો ક, નાક। શું વાંચવાનું છે? નાક। એવી રીતે બાળકો અહીંયા છે વને વાનો વા, શું છે? વને વાનો વા, અળ નળનો અળ, તો અહીંયા તમારે વા, બાજુમાં અળ, વાળ। શું વાંચવાનું છે? વાળ। અહીંયા પણ બાળકો એવી રીતે વાંચવાનું છે વાળ। હવે બાળકો અહીંયા છે બને બાનો બા, અળ નળનો અળા, તો બાળા। શું વાંચવાનું છે? બાળા, તો અહીંયા પણ આપણે લખવાનું છે બને બાનો બા, અળ નળનો અળ, બને બાનો બા, અળ નળનો અળ, બાજુમાં લીટો, બાળા। શું વાંચવાનું છે? બાળા। ફરીવાર શબ્દ બાળકો મારી સાથે વાંચો, મારે હું વાંચાવું એમ વાંચો, ગને ગાનો ગા ય, વાંચો ગાય, વાંચો તો ગાય। એની બાજુમાં બાળકો શને શાનો શા, અળને અળાનો અળા, શાળા, વાંચો શાળા। એવી જ રીતે બાળકો અહીંયા વાંચો રને રાનો રા, જને જાનો જા, રા જા, વાંચો રા જા। હવે બાળકો નને નાનો ના, કલમ નો ક, તો શું વાંચાશે? નાક, વાંચો ના ક। હવે બાળકો અહીંયા છે વને વાનો વા, અળને અળાનો અળ, વાળ, બને બાનો બા, અળ નળનો અળ, અળા, બાજુમાં લીટો છે અળા વચાશે, બાળા। એવી રીતે બાળકો અહીંયા આપણે હવે વાંચશું ગને ગાનો ગા, જમરૂખનો જ, રમકડાનો ર, ગાજર,
तो अहीं लखवानुं छे गने गानो गा जमरूखनो झ रमकडानो र गाजर। गने गानो गा जमरूखनो झ रमकडानो र गाजर। शुं वचाशे? गा झ र। હવે એવી રીતે બાળકો અહીંયા વને વાનો વા શું વચાશે? વને વાનો વા સસલાનો સ અણફેરનો અણ વને વાનો વા સસલાનો સ અણફેરનો અણ વાસણ શું વચાશે? વાસણ। એવી રીતે બાળકો અહીંયા છે પને પાનો પા પતંગનો પ ડગલાનો ડ પાપડ શું વચાશે? પાપડ। હવે એવી રીતે બાળકો અહીંયા પને પાનો પા પતંગનો પ ડગલાનો ડ પાપડ શું વચાશે? પાપડ। એવી રીતે બાળકો અહીંયા છે હને હાનો હા હ લખવાનો બાજુમાં લીટો જમરૂખનો જ રમકડાનો ર હાજર શું? હા જ ર। એવી રીતે બાળકો અહીંયા પણ લખવાનું છે હા જ ર। પછી બાજુમાં બાળકો સસલાનો સ બાજુમાં લીટો છે તો સા ક ર। તો અહીંયા બાળકો સસલાનો સ બાજુમાં લીટો કલમનો ક રમકડાનો ર સા ક ર। એવી જ રીતે બાળકો અહીંયા છે દને દાનો દા તલવારનો ત અણફેરનો અણ દાતણ દને દાનો દા તલવારનો ત અણફેરનો અણ દાતણ શું વચાશે? દા ત ણ। હવે ફરી પાછું બાળકો હું શબ્દ વચાવું છું ગાય શાળા રાજા નાક વાળ બાળ ગાજર વાસણ પાપડ હાજર સાકર દાતણ। હવે બાળકો અહીંયા વાક્યો જોઈને લખો શું કીધું છે? વાક્ય જોઈને લખો। હવે બાળકો અહીંયા જુઓ પહેલો શબ્દ છે અમર એટલે અહીંયા લખવાનું છે અ મ ર। શું શબ્દ વાંચવાનું? અજગરનો અ મરચાનો મ રમકડાનો ર અમર। પછી રમકડાનો ર મરચાનો મ વહાણનો વ બાજુમાં વા ર મ વા જમરૂખનો જ બાજુમાં લીટો અમર રમવા જા શું કીધું છે? અમર રમવા જા। હવે બાળકો અહીંયા છે ર તો રા બાજુમાં ધા ધા રાધા પછી ગણપતિનો ગ રમકડાનો ર બકરીનો બ બાજુમાં લીટો એટલે ગ ર બા ગણપતિનો ગ બાજુમાં લીટો એટલે ગા રાધા ગરબા ગા શું કીધું? રાધા ગરબા ગા। ફરીવાર આપણે વાક્ય લખશું રાધા ગરબા ગા રાધા ગરબા ગા। પછી બાળકો છ ને છાનો છા યનો યા તો છાયા છાયા પછી મરચાનો મ અણફેરનો અણ કલમનો ક બાજુમાં લીટો એટલે કા વચાશે મણ કા ગણપતિનો ગ અણફેરનો અણ બાજુમાં મીંડું પુનરાવર્તન ગણ છાયા મણકા ગણ શું વચાશે? છાયા મણકા ગણ। હવે ફરીવાર પાછું લખશું બાળકો અહીંયા છાયા મણકા ગણ છાયા મણકા ગણ। હવે ફરી પાછું અહીંયા છાયા મણકા ગણ છાયા મણકા ગણ। હવે બાળકો આ હતા કાના મતરવાળા વાક્યો। હવે પાછો અહીંયા અહીંયા શું છે? ક બાજુમાં લીટો એટલે કે કા
ન બાજુમાં લીટો એટલે કે ના, તો અહીંયા શબ્દ વચાશે કને કાનો કા, નને નાનો ના, કાના, પછી મને માનો લા માં બાજુમાં લીટો છે એટલે માં વચાશે, ખટારાનો ખ, શું છે ખટારાનો ખ, તો અહીંયા ખટારાનો ખ લખીશું, અણ ફેરનો અણ, માખણ, અજગરનો અ બાજુમાં લીટો, પતંગનો પ બાજુમાં પુનરાવર્તન, કાના માખણ આપ, શું શબ્દ વચાશે કાના માખણ આપ. હવે ફરીવાર બાળકો અહીંયા નીચે લખશું, કાના માખણ આપ, શું કાના માખણ આપ. હવે ફરી પાછું બાળકો, કને કાનો કા, પછી મને માનો મા, ખટારાનો ખ, અણ ફેનો અણ, માખણ આપ, કાના માખણ આપ. એવી રીતે બાળકો અહીંયા છે ધજાનો ધ એટલે કે રમકડાનો ર, ધારા, શું કીધું ધારા, કાગળ, કને કાનો કા, ગણપતિનો ગ, અળ નળનો અળ, કાગળ, ફટાકડાનો ફ બાજુમાં લીટો એટલે ફા, ડમલ ડગલાનો ડ બાજુમાં પુનરાવર્તન, ધારા કાગળ ફાળ, શું ધારા કાગળ ફાળ. ધજાનો ધ બાજુમાં લીટો એટલે ધા, રમકડાનો ર બાજુમાં લીટો એટલે રા, કલમનો ક બાજુમાં લીટો એટલે કા, ગણપતિનો ગ, અળ નળનો અળ, ફટાકડાનો ફ બાજુમાં લીટો, બાળગલાનો ડ પુનરાવર્તન, ફાડ, ધારા કાગળ ફાળ. એવી રીતે અહીંયા ધારા કાગળ ફાળ. હવે બાળકો અહીંયા છે ધ, ધજાનો ધ, વહાણનો વ, લખોટીનો લ, ધવલ, શું છે ધવલ. એની બાજુમાં છે કલમનો ક, પતંગનો પ, ડગલાનો ડ બાજુમાં લીટો એટલે કપડા, લખોટીનો લ બાજુમાં લીટો, વહાણનો વ, લાવ, ધવલ કપડા લાવ, શું વચાશે ધવલ કપડા લાવ, ધવલ કપડા લાવ, ધવલ કપડા લાવ. એવી જ રીતે બાળકો આ છે તલવારનો ત, રમકડાનો ર, લખોટીનો લ બાજુમાં લીટો એટલે તરલા, બજારનો બ, સોરી બતકનો બ, જમરૂખનો જ બાજુમાં લીટો, રમકડાનો ર અને જમરૂખનો જ બાજુમાં લીટો, જા, તરલા બજાર જા, શું કીધું તરલા બજાર જા, તરલા બજાર જા, તરલા બજાર જા. એવી રીતે બાળકો અહીંયા છે અજગરનો અ બાજુમાં લીટો આ, શરણાઈનો શ બાજુમાં લીટો આશા, ગણપતિનો ગ બાજુમાં લીટો ગા, યતીશનો ય, નગારાનો ન, ગાયન, ગણપતિનો ગ બાજુમાં લીટો ગા, આશા ગાયન ગા, આશા ગાયન ગા, પછી આ શા ગાયન ગા, આશા ગાયન ગા, આશા ગાયન ગા. ફરીવાર બાળકો આપણે એક વાક્યનું રિવિઝન કરશું. અમર રમવા જા, રાધા ગરબા ગા, છાયા મણકા ગણ, પછી કાના માખણ આપ, ધારા
કાગળ ફાળ, ધ વલ કપડા લાવ, તરલા બજાર જા, આશા ગાયન ગા। બાળકો આ આપણા શબ્દ હતા અને મેં તમને વાક્ય પણ વાંચતા શીખવાડ્યા। હવે તમારે આવી સિંગલ લાઇનની નોટ લેજો એક, અને એમાં આવા શબ્દ અમુક તમને તમારા મમ્મી પાસે તમે લખાવજો અને તમારે બાજુમાં લખવાના છે। વાંચતા પણ જાજો અને એટલે વાક્ય પણ તમારા મમ્મી પાસે લખાવજો, તમારે લખવાના છે આવી સિંગલ લાઇનની નોટમાં। અસ્તુ। જો બાળકો આ છે વાક્ય, શું છે વાક્ય, વાક્ય તમારે આવી રીતે લખવાના છે અને બોલવાના છે। આને કહેવાય સાદા શબ્દ, શું કહેવાય સાદા શબ્દ। આ બાળકો જો અલગ અલગ શબ્દ છે, શું છે શબ્દ, મેં તમને હમણાં આપણે જુલાઈ મહિનાના